शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम आणुमाप्य तुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। विक्रम संवत 2074 महावद त्रीज शनिवार तारीख 3/2/2018 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ મહારાજના ખોળે સવારની કથાનો આપણે લાભ લઈએ છીએ। કાલે આપણે ગોપાલ સ્વામીના એક ગુણ વિશે ઘણી બધી વાત વિચારી હતી કે સ્વામી ક્યારેય પોતાના વખાણ નહોતા કરતા। શિક્ષાપત્રીના 37મા શ્લોકમાં છેલ્લા પાદમાં આ આજ્ઞા છે કે મારા આશ્રિતોએ પોતાને મોઢે પોતાના વખાણ ન કરવા। આ આજ્ઞા આપણે પાળવી હોય તો બહુ ભારે પડે એવી આજ્ઞા છે, બહુ સૂક્ષ્મ છે। જાણે અજાણે સહજ સ્વભાવે આપણા મોઢે જ આપણી સારેપ ગવાઈ જતી હોય છે, કહેવાઈ જતી હોય છે, રહેવાતું જ નથી હોતું। બહુ સૂક્ષ્મ રીતે આપણે આપણને જોઈએ તો ખબર પડે, ક્યાંક ને ક્યાંક બોલતા બોલતા આપણે આપણી મોટાઈ આપણી સારેપ ભૂલાઈ જાય છે, એ ભૂલ થાય છે અને આ આજ્ઞા લોપાય છે। જ્યારે ગોપાલ સ્વામીને આ આજ્ઞા લોપાતી નહોતી એટલે કોટી કોટી વંદન કરીએ ગોપાલ સ્વામીને, સ્વામીના પગ પકડીને કહીએ કે સ્વામી અમારાથી પણ આ આજ્ઞા પડે એવી અમારા ઉપર કૃપા કરો, તમે અમારા ગુરુ છો, ભગવાનને બહુ વાલા છો, આ આજ્ઞા અમારે પાળવી છે, અમારે ભૂલ થઈ જાય છે, અમારે અજ્ઞાન છે, માન છે, બુદ્ધિ ઓછી છે, એટલે આવી બધી બાફણપટ્ટી થાય છે, ભગવાનને પ્રાર્થના કરીએ। સ્વામીથી આ આજ્ઞા પડતી હતી એનું એક કારણ એવું દેખાય છે કે સ્વામીને પોતાને બિલકુલ દેહાભિમાન નહીં, માન નહીં, પૂજાવા મનાવવાની મોટા થવાની ઈચ્છા નહીં, પાંચમાં પૂછાવાની ઈચ્છા નહીં, કેવળ ભગવાનના સ્વરૂપમાં તલ્લીન રહેવાની ઈચ્છા અને મહારાજનું સુખ માણવાની ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નહીં, એટલે આ આજ્ઞા સ્વામીને પાળવી હાવ સહજ હતી। જ્યારે આપણા જેવા જીવને પાંચમાં પ્રસિદ્ધ થવાની, પોતાની આબરૂ એટલે કે દેહની આબરૂ વધારવાની, આત્માને તો ઓળખતા જ નથી એટલે એને આબરૂ વધારવાની વાત ક્યારે, દેહની આબરૂ વધારવાની, પાંચ જણા મને પૂછે આગેવાની લેવાની, મોટા થવાની, મોટા મનાવવાની, પોતાનું માન આબરૂ બધાના માથામાં ખૂબ રહે એવી વાસના હોવાથી આ આજ્ઞા ન પડે। સ્વામીને તો પોતાની ઓળખાણ કોઈને કરાવવી એવી ઈચ્છા જ નહીં। સ્વામીને તો એક વાત નક્કી હતી કે મને મહારાજ ઓળખે એમાં બધું જ આવી ગયું, પછી કોઈ ઓળખે ન ઓળખે કંઈ નહીં। જેમ પતિવ્રતા નારીને એનો પતિ ચાહે એટલે બધું જ આવી ગયું, પછી કોઈ ચાહે ન ચાહે, એમ સ્વામીને ભગવાન મને ઓળખે એમાં મારે શું બાકી રહ્યું, એવું એને જ્ઞાન મનમાં આવું પાકું કે મને મારો નાથ ઓળખે એમાં કાંઈ બાકી નહીં, હવે કોઈ મને ઓળખે ન ઓળખે મારે કોઈને મારી ઓળખાણ કરાવવી નથી, હું કાંઈ બધાને મારી ઓળખાણ કરાવવા સારું જન્મો નથી, હું તો મારા ભગવાનને રાજી કરવા એની આજ્ઞામાં રહેવા જન્મો છું, એની આજ્ઞામાં રહેવા એને જ દેખાડવા સાધુ થયો છું, એને જ દેખાડવા હું નાનું મોટું કામ કરું છું, સેવા કરું છું, ભજન કરું છું, સાધના કરું છું, ભણું છું, શીખું છું, બધું એક મારા પ્રભુજીને દેખાડવા કરું છું, એ જોયે છે અને ખુશ થાય છે એમાં મારે સંતોષ છે, એમાં હું ખૂબ રાજી છું, એવું જરાય નથી કે જગત મને જોવે જાણે પછી મને એમ લાગે કે હવે હું બરાબર સફળ થયો, એવું મારે છે નહીં। મારે એટલું છે કે મારો ભગવાન જોવે જાણે અને મારે માથે રાજી થાય એટલે મારી બધી સાધનાનું ફળ મને મળી ગયું,
બધી મહેનતનું ફળ મળી ગયું, બધી સેવાનું ફળ મળી ગયું, બધું શીખ્યો છું એનું ફળ મળી ગયું, હવે કાંઈ બાકી જ ન રહ્યું. આવી ગોપાળાનંદ સ્વામીને સમજણ હશે તો જ એમનાથી આ આજ્ઞા પડે, કહી કે પોતાને મોઢે પોતાના વખાણ ન કરવા, મોટપ ન ઈચ્છવી, બીજી આવી મોટા થવાની વાસના ન રાખવી, એવી જે આજ્ઞા તે પડે. હવે ગોપાલન સ્વામીએ જ્યારે પોતે પોતાની ઓળખાણ કોઈને ન કરાવવાની મારે કાંઈ જરૂર જ નથી એવી સમજણ કેળવી, એવું નિર્માનીપણું કેળવું, એવું ડૂબીને જીવવાપણું એમણે સિદ્ધ કર્યું, ત્યારે ભગવાન શ્રીહરિએ પોતે સ્વામીને ઓળખાવ્યા. સ્વામીએ જ્યારે એવું રાખ્યું કે મને કોઈ પૂછશો નહીં ભાઈ સાહેબ, મને શાંતિથી ધ્યાન ભજન કરવા દો, મારે કાંઈ પાંચમાં પૂછાવવું નથી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે બે દેશના મધ્યસ્થી કરી અને આચાર્યોની ઉપર પણ નિમા, એટલે આખો સંપ્રદાયના આચાર્ય સ્વામીને પૂછે, પણ સ્વામીને તોય એ મોટાઈમાં કાંઈ રસ હતો નહીં, એ વાત વળી ઓર વિશેષ છે સ્વામીની. ભગવાને પોતે સ્વામીની મોટે બધાને ઓળખાવી, ભગવાનને પોતાને મહેનત કરવી પડી સ્વામીનો મહિમા વધારવા, સ્વામીને બધાને ઓળખાવવા, મહારાજને કરવું પડ્યું. આનો અર્થ એવો થાય કે આપણે જો આ ધંધો ન કરીએ ને તો ભગવાન ભૂલ્યા વગર કરે ખરા. આપણે માત્ર ભગવાનને ઓળખાવવાનો ધંધો કરીએ તો ભગવાન આપણને ઓળખાવે, પણ થાય છે એવું કે ભગવાનને ઓળખાવાને બહાને આમ તો આપણે જ આપણી બધાને ઓળખાણ કરાવવાની વાસનાની ઈચ્છા રાખીને આ દેશમાં ઓ દેશમાં બધે હળિયાપાટી કરતા હોઈએ છીએ, કાન્યું કાંઈ કરતા હોઈએ છીએ. માય ઊંડી વાસના પોતાની બધાને ઓળખાણ થાય, મહિમા થાય, પ્રચાર થાય, પ્રસિદ્ધિ મળે આવી હોય, દેહભાવને લઈને અજ્ઞાનને લઈને આપણા જીવમાં આવી ભૂંડી ભૂખ ભાવના હોય કે બધા મને દેશ વિદેશમાં ઓળખે, માને, હારો માને, મોટો માને. સ્વામીને આવી કોઈ ભૂંડી મેલી ભંગાર વાસના હતી નહીં એવું એમના જીવનમાંથી દેખાય છે. સ્વામીને તો ભગવાન ભજવા, ભગવાનને રાજી કરવા, ભગવાનમાં ધ્યાન રાખવું આવી વાસના હતી. એટલે સ્વામીના બધા કાર્યો પણ કેવળ ભગવાન સાથે જ સંલગ્ન રહેતા, ત્યાં જ ટચ થતા, સ્વામીની નાની મોટી ક્રિયાને વિચારો બધા પુરુષોત્તમ સુધી પહોંચી જતા. જ્યારે આપણા વિચારો ભગવાન તરફ જતા નથી, ત્યાં પહોંચતા નથી, પાછા વળીને જગતમાં પહોંચે છે, જગત ત્યારે ટચ થાય છે. કેમ? જે દેહમાંથી ઉઠેલા વિચારો દુનિયામાં જ જોડાય, આત્માની શુદ્ધ ભક્તિ ભાવમાંથી ઉઠેલા વિચારો ભગવાનમાં જોડાય છે. દેહભાવમાંથી ઉઠેલા વિચારો દેહની પ્રસિદ્ધિ માટે, નામનાની કામના માટે વપરાઈ જતા હોય છે. જ્યારે ગોપાલ સ્વામીને દેહભાવ નહીં, શુદ્ધ બ્રહ્મભાવ, ધામભાવ, અનાદિમુક્ત ભાવ અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાં પરાપ્રીતિનો ભાવ, એટલે એમને માત્ર મહારાજ અર્થે જીવાય, મહારાજ અર્થે બધા કામ થાય એ સહજ હોય, બીજાને આ બધું દુર્લભ હોય છે. અને મહારાજે એમ કહ્યું છે કે જે અમને જોવાથી જ શાંતિ માને અને બીજી કોઈ વાતને ન ઈચ્છે તો એને અમે અમારું બધું જે કાંઈ છે તે બલાત્કારે બતાવીએ છીએ. પ્રથમના નવમામાં કે જે અમારું ધામ કે અમારું તેજ વગેરેને પણ જોવા ન ઈચ્છે તો મહારાજ કે અમે એને બધું બળાત બતાવીએ છીએ. મહારાજની એ અનોખી સ્વચ્છંદતા છે, સ્વતંત્રપણું છે. ઈચ્છે અને કાંઈ ન દેખાડે, ન ઈચ્છે ને હામે પરાયણે બધું બતાવે આપે, માગે ને કાંઈ ન દે, ન માગે અને રાજી થઈને બધું દે, આવી મહારાજની કાંઈક રીત દેખાય છે. ગોપાલ સ્વામી આ રીતને સમજતા હતા, એટલે ભગવાન પાસેથી ભગવાનના દર્શન સિવાયની કોઈ અપેક્ષા સ્વામી રાખતા નહીં, દર્શને જ શાંતિ માનતા. ગોપાલ સ્વામીએ પોતાની વાતમાં એવું લખ્યું કે હમણાં એક હરિભગત આવ્યા, આવીને બેઠા, એટલે મેં પૂછ્યું કેમ છો, તો કે બસ સારું છે, શાંતિ છે. એટલે હરિભગતને કહ્યું કે કેર શેને લઈને શાંતિ છે, તો કે મહારાજના દર્શન થઈ ગયા આવ્યું એટલે શાંતિ થઈ ગઈ. પછી ગોપાલ સ્વામીએ એના ઉપર વાત કરી કે જે જીવને બીજી કોઈ ઈચ્છા ન હોય
એને માત્ર દર્શને કરીને જ અપાર શાંતિ વર્તે છે, થઈ જાય છે પૂર્ણ સંતોષ. પણ જે જીવને બીજી કંઈક અપેક્ષા હોય કે હારો ઉતારો, સારું જમવાનું, ચા પાણી, થોડોક હાર, થોડોક આવકાર, થોડુંક માન, આવા કાંઈ પણ સંકલ્પો હોય, એવા જીવ જેટલા કોઈ આવે તો એને માત્ર દર્શનથી જ શાંતિ ન થાય, એને બીજું જે જે અપેક્ષિત હોય એ મળે ત્યારે શાંતિ થાય. બાકી તો કે ગયા તા, દર્શન તો થયા પણ શું ચા મળી નહીં, એટલે અસુખ રે. ભાઈ ગયા દર્શન તો થયા બે આરતીમાં, બધી વાત સાચી, પણ ઉતારો નહોતો હારો. કાં તો કહે છે કોઈ બોલાવ્યા નહીં, કાંઈ આપણી સામું જોયું નહીં, આદર આપ્યો નહીં, શું મજા આવે. જ્યારે જે ભક્ત ભગવાનમાં પ્રેમવાળા છે, નિર્માની છે, જે જ્ઞાની છે, એને તો માત્ર ભગવાનના દર્શન થાય એમાં સુખ માત્ર આવી જાય. પછી બીજા બધા જે દેહને લગતા વ્યવહારો ન થાય એની એને કાંઈ પડી ન હોય. ઉતારો મળ્યો ન મળ્યો, જેવો તેવો, જે મળ્યો તે, નાસ્તા પાણી, ખાવા પીવાનું, માન આદર, મળ્યો ન મળ્યો, એની અરે એને બહુ મતલબ જ નથી. એને મતલબ પ્રભુ પ્રેમમાં, ભગવદ્ દર્શનમાં, ભગવદ્ મહિમામાં, ભગવદ્ કથા કીર્તનમાં છે, એટલે એ સુખી છે. જ્યારે આપણે તો આવા કેટલાય ડૂસા ભર્યા હોય માથામાં, એટલે કાંઈ ભગવાનના દર્શન જ થાય અને એનાથી જ શાંતિ થઈ જાય એવું તો બને નહીં. એવું ગોપાલ સ્વામી જેવાને, પૂજા ડોડિયા જેવાને બને કે આ બધા ભક્તો માત્ર પ્રભુ પ્રેમમાં રસતર બતર રહેનારા માણસો, બીજી કોઈ વાસના, ઈચ્છાઓ, અજ્ઞાન નહીં. આમ તો એ બધું ન રાખવું જોઈએ, પણ આપણે અજ્ઞાની હોવાથી એવું બધું આપણો પીછો જ છોડતું નથી. ભગવાનનું કામ ભક્ત કરે, ભક્તનું કામ ભક્તએ કરાય, ભગવાનનું કામ ભગવાન કરે. ભક્તનો મહિમા વધારવો, ભક્તની આબરૂ રાખવી, ભક્તને મોટા કરવા, પ્રસિદ્ધ કરવા, આ બધું કામ ભગવાનનું છે. ભક્તને સામર્થ્ય આપવી, ભક્ત દ્વારે પરચા પૂરીને ભક્તની બોલબાલા બોલાવી દેવી આખી દુનિયામાં, સત્સંગમાં, એ બધું પરમેશ્વરને કરવાનું હોય છે. ત્યારે ભગત એ પોતે બધું કરવા માંડે છે. ભગવાનની આજ્ઞા પાળવી, ભગવાનનું ધ્યાન ભજન કરવું, ભગવાનને રાજી કરવા, સંતો ભક્તોની સેવા કરવી નિર્માનીપણે, એ બધું ભગતને કરવાનું હોય છે. તો ભગત એ નહીં કરતા અને પોતાનો નિશ્ચય બધાને કરાવવા જાય છે, પોતાની નિષ્ઠા કરાવવા જાય, પોતાનો મહિમા કરાવવા જાય. હવે એ તો કામ ભગવાનનું છે, પણ ભગતને કયું કામ મારું અને કયું કામ ભગવાનનું એની ગતાગમ પડી નહીં. વર્ષો વ્યાઈ ગયા સત્સંગ કરતાં કરતાં ખબર જ પડી નહીં કે મારે કયું કામ કરાય ને કયું કામ ભગવાનને કરવા દેવાય, મારે ધીરજ રખાય, એની એ ખબર પડી નહીં. કથા ઘણી કરી, કથા સાંભળી બહુ, કેટલાય નહીં સાંભળી, ઓલા સ્વામીની ને ઓલા બાપુની બહુ બધું કર્યું, પણ કાંઈ જ્ઞાન જ ન થયું. કથા લેખ લેખ કરીને, વાંચ વાંચ કરીને, કોકને ઉપદેશ દે દે કર્યો, પણ માય કોરું ને કોરું રહ્યું. આટલું ન ચોખ્ખું થયું કે આ કામ મારે ન કરાય, આટલું જ કામ મારે કરાય, આ ભગવાનને કરવા દેવાય. ભગવાન ન કરે તો એમને જોવાનું, મારે તો કાંઈ એમાં હાથ નખાય નહીં, ધીરજ રખાય, આપણી આજ્ઞા જ આપણે પડાય. ભગવાનનું કામ ભગવાન, અને બીજાની આજ્ઞા હોય બીજા પાડે, આપણે ન પડાય. પર ધર્મ ભયાવહ, ગૃહસ્થની આજ્ઞા ગૃહસ્થ પાડે, ત્યાગીની ત્યાગી પાડે, આચાર્યની આચાર્ય પાડે, વિધવાની વિધવાન, સધવાની સધવા, એ ન પાળતા હોય એટલે આપણે ન પડાય, એવું ધ્યાન રાખવું જોઈએ. એક સંત કહેતા હતા કે એક વિદ્વાન બ્રાહ્મણ રાખી અને આચાર્યએ સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી એવું લખ્યું છે, પણ કે આચાર્ય ન કરે તો પછી અમારે કરવી પડે ને એમ, એટલે અમે પછી બધું આ કર્યું એમ. પણ સુખ એમાં છે કે જેની જે આજ્ઞા હોય એણે એ પાળવી, મજા બધી એમાં છે. બાકી મજા નથી, આપણે આપણી રીતે કોક ન પાળતા હોય ને એની પડેલી આજ્ઞા હોય એ સીધી પહેરી લઈ અથવા પાળવા માંડવી,
આમ સુખ નહીં આવે જીવનમાં, કર્યા જેવું નહીં. ગોપાલ સ્વામીની જેમ જીવીએ એમાં મજા છે, શાંતિ એમાં છે. કાંઈ ડાપણ કરવામાં તો શાંતિ નથી, થયેય નથી કોઈને, અને કોઈને થશે નહીં. ભગવાનના છીએ તો ભગવાનને આધીન રહીએ, મજા એમાં છે. પણ જીવ કાંઈક ને કાંઈક કરવાની વાસનાથી ભગવાનના હાથમાંય નથી રહેતો. ભગવાન પાસે પોતાનું ધાર્યું કરાવવાનું બળ કરે છે, કેમ જે જીવને દુનિયાને કાંઈક કરી દેખાડવું છે એવો એને ભારે મોટો દાંડિયો જાગ્યો છે માલિકોએ, સમજ્યા? એટલે એની શાંતિ ન રહે. મહારાજની જ આજ્ઞા પ્રમાણે, મહારાજની રૂચિ પ્રમાણે જો જીવાય તો ભગવાન બધું જ કરી આપે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગોપાલ સ્વામીએ જ્યારે પોતાને પોતે ન ઓળખાવ્યા કોઈને, તો ખુદ મહારાજે ભક્ત ચિંતામણીમાં પ્રકરણ ન ખાવ્યું, બધાને ઓળખાવ્યા, બે દેશના ઉપરી કર્યા, આમ કર્યું મહારાજે પોતે. બાકી સ્વામી તો જળભર જેમ રહેતા, જળભર જેવા જણાતા. આમ એમનો બાહ્ય વ્યવહાર, જીવન, આવવું જવું, એમાંથી કોઈને ન ખબર પડે કે આ બહુ મોટા છે. મહારાજે ઓળખાવ્યા ત્યારે બધાને જણાણા, સમજાણું. ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામીના વખાણ કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાલ સ્વામી વિશે એવું સ્ટેટમેન્ટ આપેલું કે ગોપાલ સ્વામી જેવા હતા એવા જણાણા જ નહીં. એક રઘુવીરજી મહારાજ પણ જેવા હતા એવા જણાણા જ નહીં, અગાધ રહ્યા, ઓળખી ન શીખ્યા, ઓળખાણા જ નહીં, એવું ગુણાતીતાનંદ સ્વામી બોલેલા કે ગોપાલ સ્વામી જેવા હતા એવા કોઈથી ઓળખાણા જ નહીં. બોલો, એને પોતાને કાંઈ ઓળખાવાની ઈચ્છા નહીં, એટલે ઓળખાણા જ નહીં. શ્રીજી મહારાજે જેને જરૂર હશે એને જેટલા જણાવવા હશે એટલા ગોપાલ સ્વામીને જણાવ્યા, એના દ્વારા જીવનું ભલું કર્યું. બાકી ભગવાનમાં મસ્ત સંત ભગવાનમાં ડૂબી ગયા, મસ્ત થઈ ગયા. જીવન કાર્ય હંકેલી લીધું, પૂરું કરી લીધું ને ગયું બધું. હતું તારે જેને લાભ લેવો હતો એણે લઈ લીધો ને ગયું, પછી ગયું, પછી કોઈના હાથમાં રહ્યું નહીં, રહેતું નથી ને. ભગવાન હોય ત્યાં સુધી ભગવાનને, મોટા સંત હોય ત્યાં સુધી મોટા સંત, પછી વયા જાય પછી કાંઈ કોઈ નહીં મળતું નથી. ભગવાન અને ભગવાનના વચનથી વધારે ડાયાપણું ક્યારેય સ્વામીમાં દેખાણું નથી. બહુ જબરી વાત છે, ક્યારેય નહીં. ભગવાન અને ભગવાનના વચનથી વધારે ડાયાપણું હો ક્યારેય નહીં દેખાણું. સ્વામી એવું સમજતા આપણાથી મહારાજ વધુ ડાયા હોય, આપણા કરતાં મહારાજને વધુ બુદ્ધિ હોય, આપણા કરતાં મહારાજમાં વધુ સામર્થ્ય હોય, આપણા કરતાં મહારાજને બધાના કલ્યાણની વધુ પડી હોય, આપણા કરતાં મહારાજને સંપ્રદાયની, બે દેશની, ગાદીઓની, દેવની, મંદિરની, આચાર્યની બધાની વધારે પડી હોય, આપણે મોર થવું નહીં. ભગવાનને બધી ખબર પડે આપણા કરતાં બહુ જાજી, અને એ આપણા કરતાં બધું જ વિશેષપણે સારી રીતે સમયે સર કરી શકવાને સમર્થ છે, એવું સ્વામી સમજતા હતા. એટલે ક્યારેય પોતાને મોટભા થવાની વાસના ઉદય થતી નહોતી. શ્રીજી મહારાજને મોટા રાખવાની ઈચ્છા રહેતી હતી, પૂજાઓ મનાવવાની, મોટા થવાની રુચિ જ નહીં. એ સમજતા હતા એ માર્ગે જવાય જ નહીં, એ માર્ગ કલ્યાણનો જ નહીં, એ માર્ગ ભટકી જવાનો છે, ક્યાંક લટકી જવાનો છે, ક્યાંક ફસાઈ જવાનો છે, માટે એ માર્ગે ન જવાય, આવું સ્વામી સમજતા હતા. કદાચ આપણે એવું નહીં સમજતા હોઈએ, આપણે તો એ માર્ગમાં પણ કંઈક માલ માન્યો હશે, સુખ માન્યું હશે, શાંતિ માની હશે, અનેકના કલ્યાણ માન્યા હશે, કે ગમે તે આપણું ડાપણ હશે. પણ ગોપાળાનંદ સ્વામીમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે મહારાજ કરે એ જ સારું, મહારાજથી જ થાય, મહારાજ કરાવે એટલું જ થાય, મહારાજને જ આગળ રખાય, મહારાજથી ડાયા ન થવાય, મહારાજના વચન ઉપર આપણે હલાય નહીં, એની મોરી જવાય નહીં, એણે કીધું હોય બરાબર જ હોય,
એમાં આગું પાછું કે આપડાપણે આપણે કાંઈ ફેરફાર કરાય નહીં, ભગવાનને જ મોટા કરાય, ભગવાનને જ પ્રસિદ્ધ કરાય, એના જ ગુણ ગાઈને એમાં જ બધાને જોડાય, એમ સ્વામી સમજતા. એટલે પ્રસિદ્ધિથી સદાય સ્વામી દૂર રહ્યા છે, સદાય પ્રસિદ્ધિથી સ્વામી દૂર રહ્યા છે. તો પણ મહારાજે એમની પ્રસિદ્ધિ બધે જ કરાવી છે, એ ભગવાને કરાવ્યું છે. સ્વામીએ ઈચ્છાય નહોતી રાખી અને સ્વામીએ એના માટે વિચારો નહોતા કર્યા, કોઈ આઈડિયા નહીં, કોઈ પ્લાન નહીં, કોઈ પ્રયત્ન નહીં, એના માટે કોઈને સ્વામીએ જોતરાય નહોતા. જે આપણામાં બધામાં આવું દેખાતું હોય છે, આપણું અને ગોપાલ સ્વામીનું બિલકુલ અલગ દેખાય છે. આપણું જીવન, આપણા વિચારો, આપણી માન્યતા, આપણું જ્ઞાન અને ગોપાલ સ્વામીનું જીવન, ગોપાલ સ્વામીના વિચારો અને ગોપાલ સ્વામીની માન્યતા ને એનું જ્ઞાન, એમાં ઘણો તફાવત દેખાય છે. આજે સંપ્રદાયમાં ઘણા સાધુ સંતો, હરિભક્તો, આચાર્યો છે, પણ ગોપાલ સ્વામીની સમજણ, એનું જ્ઞાન, એની રુચિ, એની માન્યતા કાંઈક વિશેષ છે. અને એની આપણે અત્યારે વાત વાગોળવા બેઠા છીએ કે શું સ્વામીમાં વિશેષ હતું, વિશેષતામાં સ્વામીની રુચિ શું વિશેષ પ્રકારની હતી, સ્વામીની માન્યતા શું વિશેષ પ્રકારની હતી, સ્વામીની ઈચ્છાઓ કઈ કઈ વિશેષ પ્રકારની હતી, સ્વામીનું જ્ઞાન કેવું કેવું વિશેષ હતું. આ બધી વિશેષ જે વાત હોય એનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, અને આપણામાં જે કાંઈ અવિશેષ હોય એ ઉઘાડું દેખાઈ આવે, ખુલ્લું થઈ જાય. અજ્ઞાન આખું બારું આપણને દેખાય, જેમ ડૉક્ટર પેટ ચીરે ને પોળું કરે ત્યારે માલિકોરે આખી જેવડી હોય એવી ગાંઠ ચોખ્ખી દેખાય, કે જે સોનોગ્રાફીમાં કે સિટી સ્કેનમાં ન આવી હોય એવી તકલીફો અંદર ચીરીને જુઓ ત્યારે દેખાય, એપેન્ડિક્સ છે કે નથી, પૂંછડી વાંકી વળી ગઈ છે, દબાઈ ગઈ છે, કેમ આવી નહીં સોનોગ્રાફીમાં, અંદર જઈને કેમેરો મૂકે જ બધું દેખાય. એમ મોટા સંતની વિશેષતાનો વિચાર કરીએ ત્યારે આપણી અવિશેષતા આપણને નજરે ચડે, ચોખ્ખી થાય, ચોખ્ખી. અને પછી જો આપણને ભગવાનનો ખપ હોય અને મોટાની વાત સાચી, મોટાનું જીવન સાચું, મોટાની રુચિ સાચી, મોટાની માન્યતા સાચી, મોટાનું જ્ઞાન સાચું, એમ જો આપણને મનાય તો એના જેવું આપણે જ્ઞાન, રુચિ, માન્યતા બધું કેળવીએ, અને આપણું ભંગાર જે હોય એ આપણે હવે કચરા પેટીમાં જવા દઈએ, કાઢી નાખીએ, ન રાખીએ, પણ ભંગારને ભંગારપણે જાણીએ ત્યારે એને ડબલામાં નાખીએ ને કચરા પેટીમાં. ભંગારને પણ માણસ સારું માને તો એને હાચવા કરે ને, ઘરમાં, કબાટમાં, ગેરેજમાં કામનું કામ લાગશે. એમ ભંગાર છે એમ મનાય ત્યારે એનો ત્યાગ થાય, સારું મનાય ત્યાં સુધી તો સાચવે રખાય. જ્ઞાન, રુચિ, ઈચ્છા, માન્યતા હોય ભંગાર, પણ આપણને લાગે સારું, અને એક નબળાઈ છે આપણી, આપણને આપણું જ સારું લાગે ભંગાર હોય તો. એ કમાલ જેવી વાત છે, ખબર નહીં. ગોપાલ સ્વામીની આ બધી વિશેષતાઓ છે, જે ભગવાનને પામ્યામાં, ભગવાનમાં ડૂબ્યામાં અતિ ઉપયોગી વિશેષતાઓ છે. નહીં કે જગતમાં આપણને બહુ સારા દેખાડે એટલા પૂરતી જ આ વિશેષતા છે, સત્સંગમાં આપણને સારા દેખાડે એટલા પૂરતી જ આ વિશેષતા છે એવું નથી. મહારાજ આગળ સારા દેખાડે અને મહારાજનો અતિશય રાજીપો પમાડે અને મહારાજ ખુદ આપણને રાજી થઈને એના સ્વરૂપનો મહાઆનંદ પમાડે એવી આ અલૌકિક વિશેષતાઓ છે સ્વામીની, સંતોને માટે બહુ ઉપયોગી છે, સંતોને બહુ કામની છે. ગમે તે સંત હોય, ગમે તે સંપ્રદાયના, એને બધાને માટે આ કામની છે. જે કોઈને ભગવાનને પામવાની ઈચ્છા હોય એને બધાને ગોપાલ સ્વામીનું જીવન, ગોપાલ સ્વામીની વિશેષતા અતિ ઉપયોગી છે, વિચારવા જેવી છે, લખવા જેવી છે, ધ્યાનમાં લેવા જેવી છે, અને મહેનત કરીને કેળવીને સિદ્ધ કર્યા જેવી છે. સ્વામી જગત અને સત્સંગના વ્યવહારથી અસંગ અને નિર્લેપ રહ્યા.
જગતના વ્યવહારથી અસંગ અને નિર્લેપ તો રહ્યા, પણ સત્સંગના વ્યવહારથી એ સ્વામી અસંગ અને નિર્લેપ રહ્યા. એ આશ્ચર્ય જેવું છે. આનો અર્થ કોઈ એવો ન કરતા કે સ્વામીએ વ્યવહાર કર્યો નહોતો. સ્વામી વ્યવહારો હતા, વ્યવહાર કરતા. મેળાઓમાં સાધુને જેથી માર્યા તેથી સ્વામી પોતે ફરિયાદી બન્યા હતા અને કોર્ટમાં કેસ સ્વામીએ પોતાના નામથી દાખલ કર્યો હતો. સ્વામી પેટલાદ કસિયા પાસે ગયા હતા અને ન્યાય માગ્યો હતો. એમ સ્વામીએ આગળ હાલીને જવાબદારી નિભાવી છે, પરંતુ અસંગપણે, નિર્લેપપણે. એ એક જાદુ જેવી વાત છે. કરવું બધું અને અસંગપણે કરવું એ મોટા સંતની કળા છે. આપણે કાંઈ ન કરતા હોઈએ ને તોય લેપાઈ ગયેલા હોઈએ, અને મોટા સંત હોય એ તો બધું કરતા હોય તોય અસંગ હોય, પડ્યું મૂકે તે ઘાટય ન થાય અને ભગવાનના ધ્યાન ભજનમાં જોડાઈ જાય. ભગવાનની આજ્ઞા કે પોતાની ફરજ જાણીને કરતા હોય, બાકી અંદર લટુપટ્ટું થઈને આસક્તિએ કે કોઈને દેખાડવા કે કાર્યની આસક્તિએ કાંઈ ન કરતા હોય. જ્યારે આપણે એ બધી તકલીફથી કરતા હોઈએ એટલે પ્રવૃત્તિ પડી મૂકે, પ્રવૃત્તિ આપણી કોક લઈ લે, આપણું ખાતું વ્યૂ જાય, પદ વ્યૂ જાય, તોય એની ઈચ્છા અને વાસના અને સંકલ્પો ન મટે. આ આપણી મુશ્કેલી છે. એ અસંગપણે કરતા હોય એટલે એના ધ્યાન ભજનમાં, માનસીમાં કે બીજી કોઈ સદપ્રવૃત્તિ જે ભજનની હોય એમાં વિક્ષેપ ન થાય. એને વ્યવહાર કરતાં કરતાંય એ લોકો પાસે ભજન અને સાધન પ્રભુપરાયણતા જાળવી શકે છે ખરા, કેમ જે અસંગપણે વ્યવહાર કરતા હોય ને. એટલે માત્ર આજ્ઞાથી એ લોકો કરતા હોય છે અને આપણે આસક્તિથી કરતા હોઈએ છીએ, આટલો ફેર હોય છે. એમને આજ્ઞા થઈ હોય એટલે કરતા હોય, કંઈ એને શોખ ન હોય, ઈચ્છા ન હોય. પણ હવે ભગવાને આજ્ઞા કરી એટલે પછી એમની આજ્ઞા માનીને પાછા પ્રેમથી કરે, એમાં પાછી વેઠ કરે એવું નહીં. પણ એને કરવા પાછળ હેતુ આજ્ઞા છે, અને આપણે કાંઈ પણ કરવા પાછળ હેતુ આપણી આસક્તિ છે, માનની ઈચ્છા, મોટપની ઈચ્છા, હારા દેખાવાની ઈચ્છા, પાંચમા પૂછાવાની ઈચ્છા, પૂજાવાની ઈચ્છા, પ્રતિષ્ઠાની ઈચ્છા, કીર્તિની, આબરૂની. આપણા કાર્યનો હેતુ આ હોય છે, આ ગણાવ્યું એ બધું. અને મોટા સંતના કાર્યનો હેતુ માત્ર ભગવાનની આજ્ઞા હોય છે, ભગવાનની પ્રસન્નતા હોય છે. આટલો તફાવત રહેશે. એટલે એ લોકો જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એમાં એ નિર્લેપ રહી શકે છે, કેમ જે એ પ્રવૃત્તિ પ્રવૃત્તિ માટે નહીં કરતા, ભગવાનની આજ્ઞાને કારણે કરે છે. એટલે એમને સુખ વર્તે, આનંદ થાય. માટે સ્વામી જગતના કે સત્સંગના વ્યવહારમાં વ્યવહાર કરતા થકા પણ અસંગ રહી શક્યા, નિર્લેપ રહી શક્યા અને પાછો બધો વ્યવહાર કર્યો, બધી હાજરી આપી, દોડાદોડી કરી, મિટિંગો કરી, સલાહ સૂચન સજેશન બધું કર્યું, પણ એમાં વધારે પડતા ડાયા થઈને નહીં, સહજ ભાવે, સહજાવસ્થા, સહજાવસ્થામાં. એટલે એમના હૃદયમાં અશાંતિ, ઉદાસીનતા વગેરે કાંઈ નડે નહીં. માણસ તો આ જગતમાં એની રીતે જ વર્તતા હોય છે, એમાં એનો સુધારો તો એ પોતે કરે ત્યારે થાય. આપણા કોઈના કહીએ એમાં કાંઈ બદલાવ થઈ જાય એવું માનવાનું કોઈ કારણ નથી. એને પોતાને બદલાવની ઈચ્છા થાય ત્યારે માણસ પોતે બદલતા હોય છે, આપણા કહેવા જ નહીં. એટલે કોઈને કહો અને એ ના બદલે, ના માને, ના વર્તે, એનું દુઃખ લગાડીને આપણે આપણું
સ્થિરપણું ગુમાવવું એ પણ કાંઈ ડાપણ નથી, એ પણ એક અજ્ઞાન જ છે. મોટા સંતો નિર્લેપ એટલા માટે રહી શક્યા છે કે જેમ સમજવું ઘટે એમ એ લોકો સમજતા હતા માણસોને પણ, કે તો માને તે નોય માને, ભાઈ માણસ છે, માનવું ન માનવું એ એના હકની વાત છે, આપણે કહેવું બસ એ આપણો હક. કહી દીધું પછી શું કરે શું નહીં, માને ન માને એ જાણે, એનું નસીબ જાણે, એમ સમજે ત્યારે માણસ નિર્લેપ રહી શકે. બાકી મારું મહિનો જ કેમ નહીં, મેં સલાહ આપી એ પ્રમાણે કર્યું જ કેમ નહીં, તો એવું બધું જ એના મનમાં હોય તો એ માણસ નિર્લેપ ન રહી શકે, એને શાંતિ ન રહે. કેમ કે હાંજ પડે કેટલાયની હારે વ્યવહાર થાય, કેટલાયને કેટલી સલાહ દેવાની થાય, કેટલું કહેવાનું થાય, ને પછી કોણે માન્યું ને કોણે ન માન્યું એની પરોજળમાં પડવામાં તો આપણે આપણું બધું ભજન જાય, કાંઈ સુખ રહે નહીં. એટલે સ્વામી કહેતા ને વાત કરીને શેઠા રહેવું, એને ડોળમાં ન પડવું. જ્યાં કહી દીધું કરો તમારી ઈચ્છા. સ્વામી શરણાનંદજી એમ કહેતા, એ બાત આપકો અપની લગે, ગુરુવાણી લગે, વેદવાણી લગે, કુછ કામ કી લગે, ઠીક લગે તો કીજીએ, વરના તમારી મરજી. તમને કામની લાગે, હારી લાગે, ગુરુવાણી વેદવાણી લાગે, આપકો જસ જાય તો અભ્યાસ કીજીએ, વરના તમારી મરજી. એમ કંઈ નિર્લેપ થઈ જાય મોટા સાધુ. આવી મોટા સાધુની રીત દેખાય છે અને અલૌકિક ને અનોખી રીત છે. એમાં સંભવ છે કે ક્યારેક આપણને એવું થઈ જાય કેમ મને સુધારવા વાહે પડી નથી જતા એમ, એ તો આપણી મૂર્ખાઈ છે. આપણે સુધરવું હોય નહીં, કોકને આપણને સુધારવામાં આપણે રાત દી ધંધે લગાડીએ એ ઠીક નથી. આપણને 10 વાર ટાઈમ આપ્યો હોય, 100 વાર કીધું હોય, આપણે કંઈ કર્યું હોય નહીં અને ઉપર જતા ધોખા કરી કે મને મળ્યા નહીં, તને 100 વાર તો મળેલા છે, તે કેદી માન્યું ને કેદી કર્યું, હું કામ કોકનો ટાઈમ બગાડેશ, તારે કરવું જ છે નહીં, અહીં મારે કરવું છે પણ થતું નથી, પાછા એમ કહી. અને વાંક તો છેવટ ભગવાનનો મોટા સંતનો જ કાઢીએ ને કે હરિભગતનો કાઢી. હવળી ખોપરીને આપણે કોઈ દી હવળું જીવ્યા નથી, જો સવળું માન્યું હોત ને જીવ્યા હોત તો ધામમાં હોત, ધામમાં નથી એ જ મોટી સાબિતી છે કે આપણે પૂર્વે ક્યારેય ભગવાન કે મોટા સંત પાસે નિષ્કપટ નિખાલસ અને વ્યવસ્થિત જીવન જીવ્યા નથી, વર્ત્યા નથી, એનો પુરાવો જનીમાં છીએ એ. અને જો એમ વર્ત્યા હોત તો ધામમાં જ હોત, જનીમાં જ ન હોત. બોલો, ગર્ભવાસમાં લક્ષ્વરાશિમાં આ ખાણીમાં આવ્યા જ ન હોત. આવ્યા છીએ એટલે સાબિત થઈ ગયું, હખણા મર્યા જ નથી આગળ ક્યારેય. એ પાકો આપણો દેહ જ એનો પુરાવો છે, દસ્તાવેજી પુરાવો. દેહ ધાર્યો એટલે સમજી લેવાનું કાંઈક લોચા માર્યા છે. ભગવાને કીધું એમ, મોટા સંતોએ કીધું એમ, નિર્માનીપણે નિખાલસપણે આપણે સમજ્યા નથી ને કર્યું નથી. અને પાછા વાંક એમના કાઢ્યા છે ઉપર જાતાના. એમની વાત ગંભીરપણે લીધી નથી. એ જે જે કહેતા હતા, જે જે કીધું છે શિક્ષાપત્રીમાં, ધર્મામૃતમાં, વત્તામૃતમાં, એ હું જીવું છું કે નહીં એમ ગંભીરપણે ક્યારેય અભ્યાસ કર્યો નથી, વિચાર કર્યો નથી, તપાસ કર્યો નથી, તફાવત જોયો નથી, કાંઈ કર્યું જ નથી. હા, એમ નામ જ ભોપાની જેમ ઘૂઘૂઘૂ સત્સંગ કર્યો, ઝીણો સૂક્ષ્મ ઝીણવટ ભર્યો કાળજીપૂર્વકનો સત્સંગ કર્યો નહીં, મૂળ મુશ્કેલી આ થઈ, એટલે કસર રહી ગઈ, એટલે જન્મ આવ્યો. હજી પણ જો એ રીતે આપણે કાળજીપૂર્વકનો વ્યવસ્થિત સત્સંગ નહીં કરીએ તો પાછો જન્મ આવશે, ગર્ભવાસ લક્ષ્ચોરાશી બધું લારૂલ વાહે લાગશે. માટે ગોપાલ સ્વામીની આ વિશેષતા સૌને કોઈને શીખ્યા જેવી છે કે જગતનો અને સત્સંગનો વ્યવહાર કરવો, પણ આજ્ઞાએ કરવો અને નિર્લેપપણે કરવો. આ સ્વામીની વિશેષતા શીખ્યા જેવી છે. સહજાનંદ સ્વામી મહારાજ.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવી ગયો છું આહલા, અતિ ફાવી ગયો છું આહલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો આપ્યા, સજાનંદ સ્વામી મહારાજની જય.